गुड मॉर्निंग। आज आप आगर एमआर मार्केटिंग रिसर्च की अंदर आगर क्वेश्चन चाहिए छे। तो क्वेश्चन छे अपनी पास द स्कोप ऑफ मार्केटिंग रिसर्च एनु कार्यक्षेत्र केटलो छे। तो मेनी पीपल्स थिंक दैट द एमआर इज जस्ट अ कंज्यूमर सर्वे आस्किंग द कंज्यूमर अबाउट द सर्टेन प्रोडक्ट और सर्विसेस। घणा बधानु मानवु एवुं छे के कंज्यूमर सर्वे एटले के खाली ग्राहकोनो सर्वे करवो बराबर छे एने मार्केटिंग रिसर्च कहेवाय। Through the consumer research is an integral part of MR, बराबर छे। पण the consumer research जे छे ए MR नो एक भाग छे, एक आंतरिक भाग छे। The latter is covering the various types of the marketing problems that are the faced by the marketing manager, बराबर छे। के અહીંયા આગળ માર્કેટિંગ મેનેજર દ્વારા એ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો હોય છે જેની સમસ્યા શોધવાની હોય છે। પ્રોબ્લેમ સોલ્વિંગ રિસર્ચ ધેટ ઇઝ સેગમેન્ટેશન રિસર્ચ। અહીંયા આગળ આપણે જોઈશું કે સેગમેન્ટેશન એટલે કે બજારનું વિભાગીકરણ કરવામાં આવે તો એ રિસર્ચ કેવી રીતે થાય। તો ડિટરમાઇન ધ બેઝિસ ઓફ સેગમેન્ટેશન એટલે બજારના વિભાગ કેવી રીતે નક્કી કરીશું, એના પાયો કયો રહેશે। એસ્ટાબ્લિશ ધ માર્કેટ પોટેન્શિયલ્સ એન્ડ ધ રિસ્પોન્સિવનેસ ઓફ ધ વેરિયસ સેગમેન્ટ્સ, અલગ અલગ સેગમેન્ટ્સની અંદર કયો રિસ્પોન્સ છે એના આધારે માર્કેટમાં પોટેન્શિયાલિટી એટલે કે આપણું કયું બજાર, આપણું બજાર છે જ્યાં આપણે વધારે સારી રીતે કામ કરી શકીએ છીએ એટલે પોટેન્શિયલ માર્કેટ કહેવાય। સિલેક્ટ ધ ટાર્ગેટ માર્કેટ એન્ડ ક્રિએટ ધ લાઇફસ્ટાઇલ પ્રોફાઇલ, ડેમોગ્રાફી, મીડિયા એન્ડ ધ પ્રોડક્ટ ઇમેજ કેરેક્ટરિસ્ટિક્સ। સાથે સાથે આપણે બજારમાં ટાર્ગેટ માર્કેટ બનાવીશું કે કઈ જગ્યાએ આપણે બજારમાં કામ કરવું છે, એન્ડ ક્રિએટ ધ લાઇફસ્ટાઇલ પ્રોફાઇલ્સ, એ લોકોની લાઇફસ્ટાઇલ પ્રોફાઇલ, ડેમોગ્રાફી, તેની ભૌગોલિકતા, મીડિયા અને પ્રોડક્ટ ઇમેજ બજારમાં કેવી છે એ આપણે જાણીશું। પ્રોડક્ટ રિસર્ચ, પ્રોડક્ટ વિશે રિસર્ચ કરવાનું હોય તો ટેસ્ટ કોન્સેપ્ટ, પહેલાં આપણે ટેસ્ટ માર્કેટિંગ કરીશું, એક ટેસ્ટ કોન્સેપ્ટ મૂકીશું। પછી છે ઓપ્ટિકલ પ્રોડક્ટ ડિઝાઇન, પ્રોડક્ટનું ડિઝાઇનિંગ કરીશું, પેકેજિંગ ટેસ્ટ, પેકેટ ટેસ્ટ, કેવા પેકિંગ બજારમાં ચાલી રહ્યા છે, પ્રોડક્ટ મોડિફિકેશન જરૂર લાગે તો બજારમાં આપણે પ્રોડક્ટને મોડિફાય કરીશું, બ્રાન્ડ પોઝિશનિંગ, કઈ બ્રાન્ડની પ્રોડક્ટ બજારમાં વધારે સારી ચાલે છે। બીજું છે રિસ્પોઝિશન્સ, ટેસ્ટ માર્કેટિંગ, કંટ્રોલ સ્ટોર ટેસ્ટ, અલગ અલગ પ્રકારની પ્રક્રિયા છે। પ્રાઇસિંગ રિસર્ચની વાત ચાલે તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્રાઇસ ઇન ધ બ્રાન્ડ સિલેક્શન, જ્યારે બ્રાન્ડ સિલેક્ટ કરવાની હોય ત્યારે એની પ્રાઇસ કેવી રીતે નક્કી કરીશું, પ્રાઇઝિંગ પોલિસી, પ્રોડક્ટ લાઇન પ્રાઇઝિંગ કે પ્રોડક્ટ લાઇન કેવી રીતે શરૂઆત કરી એની પ્રાઇઝિંગ કેવી છે, પ્રાઇસ ઇલાસ્ટિકસિટી ઓફ ડિમાન્ડ, બજારમાં માંગની સાપેક્ષતા કેટલી છે, મૂલ્ય સાપેક્ષતા, રિસ્પોન્સ ટુ ધ પ્રાઇસ ચેન્જ, જો કિંમત બદલાશે તો લોકો કેવો રિસ્પોન્સ આપશે તે પણ। પ્રમોશનલ રિસર્ચ, તો વસ્તુની જ્યારે આપણે જાહેરાત કરીશું તે પ્રમોશનલ રિસર્ચ, ઓપ્ટિમલ પ્રમોશનલ બજેટ, આપણું પ્રમોશનલ બજેટ કેટલું છે, સેલ્સ અને પ્રમોશન વચ્ચેના સંબંધો કેવા છે, ઓપ્ટિમમ પ્રોક્સ લખેલું છે, પ્રમોશનલ મિક્સ, પ્રમોશનલ મિક્સ એક સાથે વધારે રીતે પ્રમોશન કેવી રીતે કરી શકાય, કોપી ડિસિઝન્સ, મીડિયા ડિસિઝન્સ, ક્રિએટિવ એડવર્ટાઇઝિંગ ટેસ્ટિંગ, ક્લેમ સબસિસ્ટન્સિંગ, બરાબર છે, બજારમાં આપણે સબસ્ટિટ્યુશન્સ જોવા પડશે, બરાબર છે, ઇવેલ્યુએશન્સ ઓફ ધ એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ, કેટલી અસરકારક છે બજારમાં આપણી જાહેરાત એ પણ ઇવેલ્યુએટ કરીશું, ડિસ્ટ્રીબ્યુશન રિસર્ચ પણ એની અંદર આવે છે। તો ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, એટ્રીબ્યુટ્સ ઓફ ધ ચેનલ મેમ્બર્સ કે કયા કયા ચેનલ મેમ્બર્સ છે, ઇન્ટેન્સિટી ઓફ ધ હોલસેલ એન્ડ રિટેલ કવરેજ કે હોલસેલ અને રિટેલ કવરેજ કેટલી હદ સુધી થઈ શકે છે, એનું ચેનલનું માર્જિન કેટલું રહેશે, લોકેશન કેવી રીતે રહેશે, એના આઉટલેટ કેવી રીતે તૈયાર કરીશું એ પણ જોવાશે। તો દરેકની ચર્ચા કરી અહીંયા આગળ, તો પહેલાં છે પ્રોડક્ટ રિસર્ચ। ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ ધ ટેસ્ટિંગ ઓફ ન્યૂ પ્રોડક્ટ એઝ વેલ એઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ એક્ઝિસ્ટિંગ વન। અહીંયા આપણે કાં તો નવી પ્રોડક્ટ બજારમાં મૂકીશું, વિકસાવીશું, એનું ટેસ્ટ માર્કેટિંગ કરીશું, અથવા તો જે જૂની પ્રોડક્ટ જે છે એને આપણે ઇમ્પ્રુવ કરીશું, સુધારીશું। It's also examined whether the quality of the new product conform to desired characteristics, જે આપણી ઈચ્છનીય લક્ષણો ધરાવતા હતા એ નવી પ્રોડક્ટમાં છે કે નથી, બરાબર છે, એ ક્વોલિટી છે કે નથી એ પણ તપાસી લઈશું। ફર્ધર ઇન કેસ ઓફ ધ ડ્યુરેબલ કન્ઝ્યુમર ગુડ, જ્યારે ટકાઉ વસ્તુ બનાવી હોય, ધ પ્રોડક્ટ એન્ડ ટેકનિકલ પ્રોડક્ટ્સ, ધ પ્રોડક્ટ રિસર્ચ ઇઝ કન્સર્ન વિથ ધ એનાલિસિસ ઓફ આફ્ટર સેલ સર્વિસ, ત્યારે હંમેશા આફ્ટર એનું એનાલિસિસ એનું વેચાણ પછીની સેવાઓ પરથી કરી શકાતું હોય છે। પ્રાઇઝિંગ રિસર્ચની વાત કરીએ, વસ્તુની કિંમતની વાત કરીશું, તો પ્રાઇઝિંગ ઇઝ વન ઓફ ધ મેજર ફેક્ટર દેટ અફેક્ટ ધ સક્સેસ ઓફ ફર્મ, પેઢીની અસર કરતો એટલે કે સફળતાને અસર કરતું સૌથી મોટું સાધન જે છે એ છે પ્રાઇઝિંગ, વસ્તુની કિંમત, કોસ્ટ ફોર્મ ઓન ધ બેઝિસ ઓફ ધ ડિટરમાઇનિંગ ધ પ્રાઇઝિસ, એની પડતરના આધાર પર એનું કિંમત નક્કી થતી હોય છે। દેર આર ધ નંબર ઓફ અધર ફેક્ટર્સ લાઇક ધ નેચર ઓફ ડિમાન્ડ, બીજા બધા પણ પરિબળો છે જેવા કે માંગનું સ્વરૂપ કેવું છે, એક્સટેન્ટ ઓફ કોમ્પિટિશન હરીફાઈનું પ્રમાણ કેવું છે, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, ફાઇનાન્શિયલ સ્ટેટસ ઓફ ધ કન્ઝ્યુમર ગ્રાહકોની આર્થિક પરિસ્થિતિ કેવી છે। ઇફ ધ ન્યૂ પ્રોડક્ટ ઇઝ લોન્ચ, જ્યારે નવી પ્રોડક્ટ બજારમાં મૂકવામાં આવતી હોય છે, ધ
ફોર્મ મે અન્ડર ટેસ્ટ ધ ટેસ્ટ માર્કેટિંગ ત્યારે એ બજારમાં નમૂનો તરીકે એટલે કે ટેસ્ટ માર્કેટિંગ કરે છે એન્ડ ધીસ મે હેલ્પ ધ ફોર્મ ટુ ચૂઝ ધ એપ્રોપ્રિએટ પ્રાઇસ જેથી એ લોકોને યોગ્ય કિંમત નક્કી કરવામાં થોડી મદદ મળે છે ઇન કેસ ઓફ ધ એસ્ટાબ્લિશ પ્રોડક્ટ જો ઓલરેડી પ્રોડક્ટ માર્કેટમાં છે જ તો ધ ફોર્મ મે લાઇક ટુ નો હાઉ ધ સેન્સિટિવ ઓફ ધ પ્રાઇસ ચેન્જ આર કે વસ્તુની કિંમતમાં આપણે ફેરફાર કરીશું તો ગ્રાહક શું રિએક્શન આપશે એ પણ જોવામાં આવે એડવર્ટાઇઝિંગ રિસર્ચની વાત કરીએ તો અનધર એરિયા ઓફ ધ એમઆર ઇઝ રિલેટેડ ટુ એડવર્ટાઇઝિંગ એ જાહેરાતને લગતું છે ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધ ફોર્મ યુઝિંગ એડવર્ટાઇઝિંગ ઇઝ ઇન્ક્રીઝ ધ અવેરનેસ ઓફ ઇટ્સ પ્રોડક્ટ વસ્તુની અવેરનેસ એટલે લોકો પ્રોડક્ટ વિશે જાણે બરાબર છે વધુ જાણે એનામાં એનો એડવર્ટાઇઝિંગનો સૌથી મોટો ઉદ્દેશ હોય છે ઓર ધ સર્વિસ ટુ ધ ટાર્ગેટ ગ્રુપ અનલેસ ધ પ્રોસ્પેક્ટિવ કન્ઝ્યુમર્સ આર અવેર ઓફ ધ અવેબિલિટી ઓફ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ દેર કેન નોટ બી એની સેલ બરાબર જે પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ જે આપણા ગ્રાહકો છે જ બરાબર છે એ કસ્ટમર્સ આર અવેર ઓફ ધ અવેબિલિટી ઓફ ધ પ્રોડક્ટ એ આપણી પ્રોડક્ટ વિશે જાણતા રહેશે અને કેન નોટ બી એની સેલ્સ અને જો એવું નહીં થાય તો વેચાણ નહીં થાય કસ્ટમર રિસર્ચ ધ કસ્ટમર રિસર્ચ ઇઝ કન્સર્ન વિથ ધ સ્ટડીઝ ઓફ ધ બાયર બિહેવિયર જે ખરીદનાર છે એ લોકોનો વર્તનનો જે અભ્યાસ કરવામાં આવે એને કસ્ટમર રિસર્ચમાં લખવામાં આવે છે ધ ફોર્મ મી લાઇક ટુ નો વેધર ઇટ્સ કસ્ટમર્સ આર સેટિસ્ફાઈડ વિથ ધ ઇટ્સ પ્રોડક્ટ એન્ડ ટુ ધ વોટ એક્સટેન્ટ કે ગ્રાહકો આપણી વસ્તુથી સંતુષ્ટ છે અને છે તો કેટલી હદ સુધી સંતુષ્ટ છે સિમિલરલી એવી જ રીતે કસ્ટમર રિસર્ચ કેન પ્રોવાઈડ ધ કસ્ટમ સજેશન્સ એમાં ગ્રાહકોના સજેશન્સ પણ હોય વેન દે ફીલ ધ સર્ટેન ડેફિશિયન્સી જો એ લોકોને કંઈક ખામી લાગે ઓર વેન દે વુડ લાઇક ટુ હેવ ધ સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન ઇટ્સ પ્રોડક્ટ અથવા એ લોકો ઈચ્છતા હોય કે વસ્તુની પ્રોડક્ટમાં કોઈક સુધારો થાય તો એ પણ આપણે ધ્યાનમાં લઈ શકાય ધ ફોર્મ મે ઓલ્સો લાઇક ટુ એસર્ટેન ઇન ઓવરઓલ માર્કેટ શેર અને પેઢી એવું પણ ઈચ્છી શકે કે ઓવરઓલ માર્કેટ શેર આપણો વધે નક્કી કરી શકાય ટેક્સ્ટ પછીનો ક્વેશ્ચન આપ્યો છે કે એક્સપ્લેન ધ રોલ ઓફ માર્કેટિંગ રિસર્ચ ઇન માર્કેટિંગ ડિસિઝન મેકિંગ નિર્ણય પ્રક્રિયામાં માર્કેટિંગ રિસર્ચનો શું ફાળો છે તો મહત્વ આપ્યું છે ધ એમ્ફાસિસ ઇન ધ માર્કેટિંગ ઇઝ ઓન ધ આઈડેન્ટિફિકેશન સેટિસ્ફેક્શન ઓફ ધ કસ્ટમર ગ્રાહકોના સંતોષને ઓળખવું અને એટલે કે ગ્રાહકોને ઓળખવા અને એના સંતોષને ઓળખવું કસ્ટમર નીડ્સ ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન ધ કસ્ટમર નીડ્સ અને જો ગ્રાહકોની જરૂરિયાતને ઓળખવી હશે એન્ડ ટુ ઇમ્પ્રુવ સોરી ઇમ્પ્લિમેન્ટ ધ માર્કેટિંગ સ્ટ્રેટેજી અને જો રણનીતિ તૈયાર કરવી હશે માર્કેટિંગ માટે એન્ડ પ્રોગ્રામ એટ એટ ધ સેટિસ્ફાઈંગ ધોઝ નીડ્સ તો એના માટે અને એવી રીતે આયોજન કરવું પડશે જેથી ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકાય માર્કેટિંગ મેનેજર્સ નીડ ઇન્ફોર્મેશન માર્કેટિંગ મેનેજર્સને માહિતી જોઈતી હોય છે એન્ડ દે ઇન્ફોર્મેશન અબાઉટ ધ કસ્ટમર્સ કોમ્પિટિટર્સ અધર ફેક્ટ અધર ફોર્સિસ ઇન ધ માર્કેટ પ્લેસ અને કઈ કઈ માહિતી જોઈતી હોય છે ગ્રાહકને લગતી આપણા હરીફો કયા છે અને બીજા બધા પરિબળો જે બજારમાં જોવા મળે છે મેન્યુફેક્ચરર્સ હેવ ઇન્ક્રીઝ ધ નીડ્સ ફોર મોર એન્ડ બેટર ઇન્ફોર્મેશન કેટલાક પરિબળો એવા હોય છે કેટલાક ફેક્ટર્સ એવા હોય છે હેવ ધ ઇન્ક્રીઝ ધ નીડ્સ ફોર મોર એન્ડ બેટર ઇન્ફોર્મેશન વધુ માહિતી માટે જરૂર પડતી હોય છે અ ફોર્મ હેવ બીકમ ઇન્ટરનેશનલ ઇન સ્કોપ બરાબર છે અહીંયા આગળ શું થશે એને આંતરરાષ્ટ્રીય એક સ્તર મળતું હોઈ શકે છે એન્ડ નીડ ફોર ધ ઇન્ફોર્મેશન ઓન લાર્જ એના માટે લોકોને વિશાળ માહિતીની જરૂર પડે છે એન્ડ મોર ડિસ્ટન્સ માર્કેટ હેઝ ઇન્ક્રીઝ જેથી વધારે મોટું બજાર ડિસ્ટન્સ માર્કેટ ઊભું કરી શકાય કન્ઝ્યુમર હેવ બીકમ અ મોર એફ્લુએન્ટ એન્ડ ધ સોફિસ્ટિકેટેડ ગ્રાહકો બહુ સોફિસ્ટિકેટેડ હોય છે એન્ડ માર્કેટિંગ મેનેજર્સ નીડ ધ બેટર ઇન્ફોર્મેશન ઓન હાઉ દે વિલ બી રિસ્પોન્ડ ટુ પ્રોડક્ટ એન્ડ અધર માર્કેટિંગ ઓફરિંગ્સ અન્ય લોકો કેવી રીતે ઓફર કરી રહ્યા છે અને આપણે કેવી રીતે આપણી પ્રોડક્ટ એ લોકો શું રિસ્પોન્સ આપી રહ્યા છે એ જાણવું બહુ જરૂરી હોય છે કોમ્પિટિશન્સ હેઝ બીકમ મોર ઇન્ટેન્સ હરીફાઈ વધુ તીવ્ર બનતી જાય છે મેનેજર્સ નીડ ઇન્ફોર્મેશન ઓન ધ ઇફેક્ટિવનેસ ઓફ ધર માર્કેટિંગ ટૂલ્સ એમની માર્કેટિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને અસરકારકતા વધારવા માટે માહિતી જોઈતી હોય છે એઝ એન્વાયરમેન્ટલ ચેન્જીસ મોર રેપિડલી પર્યાવરણ આર્થિક પર્યાવરણને પર્યાવરણ બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે માર્કેટિંગ મેનેજર નીડ્સ મોર ટાઈમલી ઇન્ફોર્મેશન બહુ ઝડપથી બજારમાં પરિવર્તનો આવી રહ્યા છે એટલા માટે એ લોકોને ઝડપી પરિવર્તનો માટે પણ મેનેજર્સને શું જોઈએ છે ટાઈમલી ઇન્ફોર્મેશન જોઈએ છે સમયસર માહિતી જોઈએ છે The task of the marketing research is to assess the information needs. જે માહિતીની જરૂર છે એને ઓળખવી and provide the management with the relevant, accurate, reliable, valid, current and the actionable information. અને એ લોકોની તે માહિતી પ્રાપ્ત કરી અને મેનેજમેન્ટને જરૂરી માહિતી સંબંધિત માહિતી ચોક્કસ માહિતી વિશ્વસનીય માહિતી બરાબર છે વેલિડ માન્ય હોય કરંટ પ્રવર્તમાન હોય અને એક્શનેબલ એને ઉપયોગમાં લઈ શકાય એવી હોય ટુડેઝ કોમ્પિટેટિવ માર્કેટિંગ એન્વાયરમેન્ટ વર્તમાનમાં જે હરીફાઈયુક્ત
બજાર છે માર્કેટિંગનું. ધ એવર ઇન્ક્રીઝિંગ કોસ્ટ એટ્રીબ્યુટ્સ ટુ પુઅર ડિસિઝન મેકિંગ રિક્વાયર્ડ સમ માર્કેટિંગ રિસર્ચ. બરાબર, એવર ઇન્ક્રીઝિંગ કોસ્ટ, સતત ખર્ચા વધી રહ્યા છે, અને એમાં જો પુઅર ડિસિઝન રિક્વાયર્ડ ધ માર્કેટિંગ રિસર્ચ ટુ પ્રોવાઈડ ધ સાઉન્ડ ઇન્ફોર્મેશન, એમાં યોગ્ય નિર્ણય લેવા માટે એ લોકોને આ માહિતીની જરૂર પડતી હોય છે. સાઉન્ડ ડિસિઝન્સ આર નોટ બેઝડ ઓન ધ ગટ ફિલિંગ્સ. જે સાઉન્ડ ડિસિઝન્સ એટલે કે યોગ્ય નિર્ણય લેવાના હોય છે એ તમારા આંતરિક નિયમો પર નથી ચાલતું, ગટ ફિલિંગ્સ પર નથી ચાલતું, ઇન્ટ્યુશન્સ ઓર ઇવન ધ પ્યોર જજમેન્ટ પર પણ નથી ચાલતું, કે તમારા ઇન્ટ્યુશન્સ તમારા આંતરિક જે શક્તિ છે એનો ઉપયોગ કરીને પણ નથી ચાલતું. ઇન ધ એબસન્સ ઓફ ધ સાઉન્ડ ઇન્ફોર્મેશન, જો તમારી પાસે જો સારી યોગ્ય માહિતી નહીં હોય, એન્ડ ઇનકરેક્ટ મેનેજમેન્ટ ડિસિઝન્સ મે બી મેડ, તો ખોટા નિર્ણય લઈ શકાય છે. ફોલોઈંગ આર ધ ડાયગ્રામ શોઝ ધ રોલ ઓફ ધ માર્કેટિંગ રિસર્ચ. માર્કેટિંગ રિસર્ચનો રોલ, એનું કામ શું છે એ આપણને દર્શાવ્યું છે અહીં આકૃતિમાં. કે માર્કેટિંગ રિસર્ચ જે આપેલું છે એમાં કસ્ટમર ગ્રુપ આપેલા છે, કંટ્રોલેબલ માર્કેટ એન્વાયરમેન્ટ જેની પર આપણે અંકુશ રાખી શકીએ છીએ, અને અનકન્ટ્રોલેબલ માર્કેટ એન્વાયરમેન્ટ કે જેની પર આપણો અંકુશ નથી હોતો. બરાબર છે, એવી માહિતી વિશે આપણને અહીંયા આપેલું છે. તો અહીંયા ઉલ્લેખ કરેલો છે, એક એક્ઝામ્પલ આપ્યું છે, એઝ ઇન્ડિકેટેડ બાય ધ જોન્સન એન્ડ જોન્સન એક્ઝામ્પલ. જોન્સન એન્ડ જોન્સન કંપની છે એનું એક ઉદાહરણ લઈએ છે. માર્કેટિંગ મેનેજર્સ મેડ ધ ન્યુમરસ સ્ટ્રેટેજીસ, ઘણી બધી એ લોકોએ નીતિ બનાવી, ટેકનિકલ ડિસિઝન્સ, મહત્વના નિર્ણય પણ લીધા. દે મેક ધ ડિસિઝન્સ અબાઉટ ધ પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ, કે બજારમાં આપણી તક કઈ છે, ટાર્ગેટ માર્કેટ સિલેક્શન, યોગ્ય બજારનું સિલેક્શન કર્યું, માર્કેટ સેગમેન્ટેશન, બજારના વિભાગ કર્યા, પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ ધ માર્કેટિંગ પ્રોગ્રામ્સ, પરફોર્મન્સ એન્ડ કંટ્રોલ. દીસ ડિસિઝન્સ આર કોમ્પ્લિકેટેડ બાય ધ ઇન્ટરેક્શન્સ એમોંગ ધ કંટ્રોલેબલ માર્કેટિંગ વેરિયેબલ્સ, જેની પર અંકુશ રાખી શકાય છે એવા પરિબળો પર આ બધા વસ્તુ બહુ કોમ્પ્લિકેટેડ, એટલે બહુ જટિલ હોય છે. એન્ડ ધ પ્રોડક્ટ પ્રાઇઝિંગ, પ્રમોશન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. ફર્ધર કોમ્પ્લિકેશન્સ આર એડેડ બાય ધ અનકન્ટ્રોલેબલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. જે અનકન્ટ્રોલેબલ એન્વાયરમેન્ટ ફેક્ટર્સ છે એ પણ શું કરતા હોય છે, કોમ્પિટિશન્સ એટલે કોમ્પ્લિકેશન્સ ઊભા કરતા હોય છે. સચ એઝ અ જનરલ ઇકોનોમિક કન્ડિશન, દેશની સામાન્ય આર્થિક પરિસ્થિતિ છે, ટેકનોલોજીનું પરિણામ છે કે આપણી પાસે કઈ ટેકનોલોજી છે, પબ્લિક પોલિસી સરકારની જે જાહેર નીતિ છે અને કાયદાઓ છે, પોલિટિકલ એન્વાયરમેન્ટ આપણું રાજનૈતિક સ્વરૂપ કેટલું કેવું છે, કોમ્પિટિશન, સોશિયલ કલ્ચરલ ચેન્જીસ, આ બધા પરિબળો જે છે એ અનકન્ટ્રોલેબલ છે, અને એ બધા પરિબળો પણ બહુ કોમ્પ્લિકેશન્સ ઊભા કરી શકે છે એટલે જટિલ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. અનધર ફેક્ટર્સ ઇઝ ઇન ધીસ મિક્સ ઇઝ ટુ કોમ્પ્લેક્સિટી ઓફ ધ વેરિયસ કસ્ટમર ગ્રુપ. અલગ અલગ કસ્ટમર ગ્રુપમાં પણ જટિલતા જોવા મળે છે. માર્કેટિંગ રિસર્ચર હેલ્પ્સ ધ માર્કેટિંગ મેનેજર્સ લિંક ધ માર્કેટિંગ વેરિયેબલ્સ વિથ ધ એન્વાયરમેન્ટ, જે પર્યાવરણ સાથે એ માર્કેટિંગ વેરિયેબલ્સને જોડવાનું કામ કરે છે, એન્ડ ધ કસ્ટમર ગ્રુપ અને ગ્રાહકોને પણ જોડે છે. ધ એબસન્સ ઓફ રિલેવન્ટ ઇન્ફોર્મેશન, જો તમારી પાસે યોગ્ય માહિતી નહીં હોય, કસ્ટમર રિસ્પોન્સ ટુ ધ માર્કેટિંગ પ્રોગ્રામ્સ કેન નોટ બી પ્રેડિક્ટેડ રિલાયબલી એન્ડ એક્યુરેટલી. તો ગ્રાહકોની જે પ્રતિક્રિયા જે છે, લોકોનો રિસ્પોન્સ જે છે, એ તમે આગાહી નહીં કરી શકો, અને આગાહી એ પણ સાચી આગાહી નહીં કરી શકો, ચોક્કસ નહીં કરી શકો. ટ્રેડિશનલી પરંપરાગત રીતે જોવા જઈએ તો માર્કેટિંગ રિસર્ચર્સ વેર રિસ્પોન્સિબલ ફોર ધ એસાઇનિંગ ઇન્ફોર્મેશન નીડ એન્ડ પ્રોવાઇડિંગ ધ રિલેવન્ટ ઇન્ફોર્મેશન. જે પરંપરાગત રીતે વાત કરીએ તો માર્કેટિંગ રિસર્ચ શું છે, રિસ્પોન્સિબલ જવાબદાર છે ફોર એસાઇનિંગ ઇન્ફોર્મેશન, માહિતી સોંપવા માટે જરૂરિયાતોની એન્ડ પ્રોવાઇડિંગ રિલેવન્ટ ઇન્ફોર્મેશન ને સંબંધિત માહિતી આપવાની. વેર એઝ અ માર્કેટિંગ ડિસિઝન્સ વેર મેડ બાય ધ મેનેજર્સ, ત્યારે આ નિર્ણયો કોણ લે છે, મેનેજર્સ લે છે. હાવેવર ધીસ રૂલ્સ આર ચેન્જિંગ, અને આ પરિણામે આ લોકોનું જે પ્રવૃત્તિઓ છે બદલાતી રહે છે. માર્કેટિંગ રિસર્ચર આર બિકમિંગ ધ મોર ઇન્વોલ્વ ઇન ધ ડિસિઝન મેકિંગ. અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ એવી છે કે માર્કેટિંગ રિસર્ચ કરવાળા વ્યક્તિઓ નિર્ણય પ્રક્રિયામાં સારો એવો ભાગ લેતા હોય છે. વેર એઝ અ માર્કેટિંગ મેનેજર્સ આર બિકમિંગ અ મોર ઇન્વોલ્વ ઇન રિસર્ચ, ત્યારે માર્કેટિંગ મેનેજ પણ રિસર્ચમાં ભાગ લેતા હોય છે. તો માર્કેટિંગ રિસર્ચ મસ્ટ બી એડેડ ધ વેલ્યુ ટુ માર્કેટિંગ ડિસિઝન મેકિંગ, જેથી માર્કેટિંગ રિસર્ચમાં શું થઈ શકે છે, ડિસિઝન મેકિંગમાં એક સારો એવું મૂલ્ય વૃદ્ધિ કરી શકે છે. માર્કેટિંગ મેનેજર્સ ડુ નોટ વર્ક ઇન આઇસોલેશન ફ્રોમ ધ અધર ફંક્શન્સ ઓર ઇન ધ ઓર્ગેનાઇઝેશન. માર્કેટિંગ મેનેજર્સ એકાંતમાં કામ નથી કરી શકતા એકમના અન્ય કાર્ય અન્ય પ્રવૃત્તિઓથી. રાધર ધ માર્કેટિંગ ઓરિએન્ટેડ એન્ડ બોડીઝ અક્રોસ ફંક્શન પ્રોસ્પેક્ટિવ ટુ મીટ ધ કસ્ટમર નીડ્સ. ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે એ શું કરતા હોય છે, એન્ડ બોડીઝ અક્રોસ ફંક્શનલ પ્રોસ્પેક્ટિવ્સ, એકબીજાથી વિરુદ્ધ જે પ્રવૃત્તિઓ છે એ તપાસતા હોય છે. એટેન્ડ લોંગ ટર્મ પ્રોફિટેબિલિટી, એકમની લાંબા ગાળાની નફાકારકતા પણ વિચારે છે. ધેરફોર માટે ધ માર્કેટિંગ રિસર્ચ શુડ ઇન્ટરેક્ટ વિથ અધર ફંક્શન્સ, બીજા બધા પ્રવૃત્તિ સાથે ઇન્ટરફેસ કરતા રહેવું પડે છે ઇન ધ ઓર્ગેનાઇઝેશન એકમમાં.
such as manufacturing, research and development, finance, accounting and other functions થઈ ગયા અને અન્ય ક્ષેત્રો સાથે પણ. હવે જે રિસર્ચ કરવાનું હોય તો રિસર્ચની ડિઝાઇન કેવી રીતે તૈયાર કરવામાં આવે એ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ અ રિસર્ચ ડિઝાઇન એન્ડ એક્સપ્લેઇન ધ વેરિયસ ક્લાસિફિકેશન્સ ઓફ રિસર્ચ ડિઝાઇન. કેવી રીતે આ ક્લાસિફિકેશનનું વિશ્લેષણ કરી શકાય રિસર્ચ ડિઝાઇન. તો રિસર્ચ ડિઝાઇન ઇઝ અ ફ્રેમવર્ક ઓર ધ બ્લુ પ્રિન્ટ ઓફ ધ કન્ડક્ટિંગ MR પ્રોગ્રામ. માર્કેટિંગ રિસર્ચ કરવાનું એક બ્લુ પ્રિન્ટ છે, એક કાગળ પર તૈયાર કરેલું માળખું છે. ઇટ ઇન્ક્લુડ ધ ડિટેલ્સ ઓફ ધ નેસેસરી પ્રોસિજર, એમાં કઈ કઈ પ્રક્રિયાઓ થશે એની જરૂરી બધી પ્રક્રિયાઓ લખેલી હોય છે. ટુ કલેક્ટ એન્ડ ટુ ઓબટેઇન ધ ઇન્ફોર્મેશન ટુ સોલ્વ ધ MR પ્રોબ્લેમ્સ, જેથી માર્કેટિંગ રિસર્ચના પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય. ઓલ ધો અ બ્રોડ એપ્રોચ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ હેઝ ઓલરેડી બીન ડેવલપ, એ ભલે કે જે સમસ્યાના નિવારણ માટે એ લોકોએ પ્રોપરલી ડેવલપ કરી જ ચૂકેલા છે, ધ રિસર્ચ ડિઝાઇન સ્પેસિફિક ધ ડિટેલ્સ, એમાં એ સ્પેસિફિકેશન ઉમેરે છે અને એના નટ્સ એન્ડ બોલ્ટ્સ તરીકેનું કામ કરે છે. નટ્સ એન્ડ બોલ્ટ્સ ઓફ ધ ઇમ્પ્લિમેન્ટિંગ ધ રિસર્ચ ડિઝાઇન એપ્રોચ, એટલે કે એ બધી પ્રક્રિયાને જોડે છે. અ ગુડ રિસર્ચ ડિઝાઇન વિલ એન્શ્યોર એફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ માર્કેટિંગ રિસર્ચ પ્રોગ્રામ. જો વ્યવસ્થિત રિસર્ચ ડિઝાઇન તૈયાર થયું હોય તો એની અસરકારકતા વધી જાય છે, એની અસરકારકતા બરાબર છે, એની ઇફેક્ટિવનેસ અને એફિશિયન્ટ કાર્યક્ષમતા વધી જાય છે. અ રિસર્ચ ડિઝાઇન ઇન્વોલ્વ્સ ધ ફોલોઇંગ કોમ્પોનન્ટ્સ, એમાં નીચેની બાબતો ધ્યાનમાં લેવાય છે. એક છે ડિફાઇન ધ ઇન્ફોર્મેશન નીડેડ, કઈ માહિતીની જરૂર પડશે. ડિઝાઇન ધ ટાઈપ્સ ઓફ રિસર્ચ, કયા પ્રકારનું રિસર્ચ કરવાનું છે. સ્પેસિફિક ધ મેઝરમેન્ટ એન્ડ સ્કેલિંગ પ્રોસિજર, એને એની માપણીની પ્રક્રિયાઓ તૈયાર કરવામાં આવશે, એને નક્કી કરવામાં આવશે કે કઈ પદ્ધતિ આપણે અપનાવીશું. કન્સ્ટ્રક્ટ ધ પ્રી ટેસ્ટ ઓફ ધ ક્વેશ્ચનરી, પહેલેથી આપણે ટેસ્ટ કરેલી પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવશે. સ્પેસિફાઇંગ ધ સેમ્પલિંગ પ્રોસેસ, નમૂના લેવામાં આવશે અને કેટલું સેમ્પલ સાઇઝ રાખીશું એ પણ નક્કી કરવામાં આવે છે. ડેવલપ ધ પ્લાન ઓફ ધ ડેટા એનાલિસિસ, બરાબર છે, આંકડા એકત્રિત કરવાનું આયોજન વિકસાવવામાં આવશે. ઈચ ઓફ ધી સ્ટેપ્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધ મેકિંગ ધ MR ડિસિઝન્સ ઇફેક્ટિવ. જે માર્કેટિંગ રિસર્ચના જે નિર્ણયો છે એ મહત્વના છે, એટલે કે અસરકારક બને એના માટે દરેકે દરેક તબક્કાને મહત્વ આપવામાં આવે છે. બટ વી કન્સિડર હિયર ધ ક્લાસિફિકેશન્સ ઓફ ધ રિસર્ચ ડિઝાઇન, લાઈક આપણે જે રિસર્ચ ડિઝાઇનનું આપણે જે ધ્યાનમાં લઈ રહ્યા છે એ ત્રણ પ્રકારના હોય છે. એક એક્સપ્લોરટરી રિસર્ચ, ધેટ ઇઝ અ પ્રાઇમરી રિસર્ચ, પ્રાથમિક તપાસ. બીજું છે ડિસ્ક્રિપ્ટિવ, વિસ્તૃત, અને કેઝ્યુઅલ એટલે કે સામાન્ય. તો એક્સપ્લોરટરી રિસર્ચ કેવું છે, તો કે એક્સપ્લોરટરી રિસર્ચ કુડ બી યુઝ ફોર ધ એની ઓફ ધ ફોલોઇંગ પર્પઝ, નીચેના કોઈ પણ હેતુ માટે એક્સપ્લોરટરી રિસર્ચ કરી શકાય. કે ફોર્મ્યુલેટ ધ પ્રોબ્લેમ એન્ડ ડિફાઇન ધ પ્રોબ્લેમ, પ્રોબ્લેમને શોધવા માટે કે એની ગણના કરવા માટે. આઇડેન્ટિફાય ધ ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ એક્શન્સ, અલગ અલગ પ્રવૃત્તિના વિકલ્પો તૈયાર કરવા. ડેવલપ ધ હાઇપોથિસિસ, હાઇપોથિસિસ ડેવલપ કરવા માટે. આઇસોલેટ ધ કી વેરિયેબલ્સ એન્ડ રિલેશનશિપ ફોર ધ ફર્ધર એક્ઝામિનેશન્સ, દરેક પરિબળને એકાંતમાં રાખીને એના સંબંધો નક્કી કરવા માટે. ગેઇન ધ ઇનસાઇટ, દેટ ઇઝ ફોરકાસ્ટ ફોર ડેવલપિંગ એન એપ્રોચ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ફોરકાસ્ટ, એટલે આગાહી કરવા માટે. એસ્ટાબ્લિશ ધ પ્રાયોરિટીઝ ફોર ધર ફર્ધર રિસર્ચ, આગળનું જે રિસર્ચ કરવા માટેની પ્રાથમિકતા નક્કી કરી શકાય એટલા માટે. Exploratory research can be done by the any of the following methods. કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. Either survey of experts, એટલે experts દ્વારા survey કરવામાં આવે, that is experts opinion, એ લોકોનો અભિપ્રાય. Pilot survey, એટલે ઉપર છલ્લું આપણે survey કરી લઈએ. Secondary data analysis, બાહ્ય માહિતીઓનો આપણે ઉપયોગ કરીશું. અથવા તો quantitative research, એટલે focus group analysis, એટલે કે focus groupને પૂછીને આપણે એના quality નક્કી કરીશું. રિસર્ચ ડેમાં ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચની વાત આવે, જો સવિસ્તૃત આવે, તો ઇટ ઇઝ વન ઓફ ધ ટાઈપ ઓફ ધ કન્ક્લુઝિવ રિસર્ચ એન્ડ ઇટ હેઝ અ મેજર ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ડિસ્ક્રિપ્ટિવ ઓફ ધ સમથિંગ. કોઈ પણ વિષય વિશે કન્ક્લુઝન્સ, એટલે કે ટૂંકમાં સારાંશ પર પહોંચી શકાય એવી રીતે કન્ક્લુઝિવ રિસર્ચ કરવામાં આવે છે અને એના હેતુ હોય છે ડિસ્ક્રિપ્ટિવ, કોઈ પણ વિગત માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરો. દેટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ માર્કેટ, ફંક્શન્સ ઓફ ધ માર્કેટ, બજારના કાર્યોનું વિશ્લેષણ કરો. Following are the purpose of descriptive research. To describe the characteristics of the relevant group, for example, profile of customer, ગ્રાહકોનું પ્રોફાઇલ નક્કી કરવામાં આવે, relevant group છે એના લક્ષણો નક્કી કરવામાં આવે, કે હોટેલ, હોસ્પિટલ, ફાસ્ટ ફૂડ, કેફે, એક્સેટ્રા. Estimate the number of units of the total population having the same behavior. એક જ પ્રકારનું વર્તન ધરાવતા કેટલા પ્રમાણમાં લોકો છે એ નક્કી કરવામાં આવે. Also find out the percentage of the population having the same behavior. And spelling mistake છે, પર્સન્ટેજ એટલે કે એનું પ્રમાણ નક્કી, કેટલા ટકા લોકો છે એવા કે જે એક જ પ્રકારનું વર્તન ધરાવે છે. નેક્સ્ટ, ટુ ડિટરમાઇન ધ પરસેપ્શન્સ ટુવર્ડ ધ પ્રોડક્ટ એન્ડ બ્રાન્ડ.
એ વસ્તુ પ્રત્યે એ લોકોનો અભિગમ કેવો છે એ પણ નક્કી કરવો. ડિટરમાઇન ધ ડિગ્રી ટુ વિચ ધ માર્કેટિંગ વેરિયેબલ્સ આર ઇન્ટરરિલેટ રિલેટિવ, કે કયા કયા પરિબળો એકબીજા પર કેટલા હદે એકબીજા સાથે સંકળાયેલા છે. મેક ઇટ્સ અ સ્પેસિફિક પ્રેડિક્શન, ચોક્કસ આગાહી કરવી. એના માટે આપણી પાસે મેથડ્સ યુઝ કરી શકીએ, સેકન્ડરી ડેટાનો, સર્વેનો, પેનલ દ્વારા અથવા તો ઓબ્ઝર્વેશન દ્વારા. કેઝ્યુઅલ રિસર્ચ જે આપેલું છે એમાં કેઝ્યુઅલ રિસર્ચ ઇઝ યુઝ ટુ એક્સપ્લેન ધ કોઝિસ એન્ડ ઇફેક્ટ રિલેશનશીપ, એટલે કાર્યકારણના સંબંધો જોવામાં આવે છે. માર્કેટિંગ મેનેજર્સ કન્ટિન્યુઅસલી ટેક ધ ડિસિઝન્સ ઓન ધ બેઝિસ ઓફ સચ કોઝિસ, આ કારણોના આધાર પર સતત નિર્ણય લે છે. એન્ડ ઇફેક્ટ રિલેશનશીપ, અને એને સંબંધો નક્કી કરે છે. રિલેશનશીપ શુડ બી એક્ઝામિન્ડ વાયા ફોર્મલ રિસર્ચ, અને વૈદિક રીતે એ લોકો શું કરે છે, રિસર્ચ કરીને એના સંબંધો જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે જે નિર્ણય લેવાય એની શું અસર થઈ છે એ તપાસે છે. ફોર એક્ઝામ્પલ, ધ કોમન એઝમ્પશન્સ ઇઝ દેટ, એક સામાન્ય ધારણા કરવામાં આવે છે દેટ ધ ડિક્રીઝ ઇન પ્રાઇસ વિલ લીડ ટુ ઇન્ક્રીઝ ઇન સેલ્સ, કે જ્યારે જ્યારે આપણે કિંમત ઘટાડીશું આપણી વસ્તુની માંગ વેચાણ વધી જશે, એન્ડ ઇન્ક્રીઝ ધ માર્કેટ છે અને બજારનો હિસ્સો પણ વધશે. This does not hold the well in certain competitive environment. પણ સ્પર્ધાત્મક બજારમાં એવું થઈ શકતું નથી. Here the casual research is to be on way. તો આના આધાર પર casual research થાય છે. Following are the objectives of the casual research. એના હેતુઓ કેવા હોઈ શકે? Understand which variables cause, that is independent variable, and which variables are affected. કયા પરિબળ સ્વતંત્ર છે, એટલે કે કારણરૂપ છે, અને કયા પરિબળો એની પર આધારિત છે, જેને અસર કરે છે. Determine the nature of relationship between the casual variables and the effect to be predicted. બરાબર છે કે casual research જે છે એના સંબંધો, એનું સ્વરૂપ કેવું છે એ ઓળખવું, અને એને predicted, એની આગાહી કરવી. Experiment is a one only the one of the method of the casual research. Casual research માટે experiment method સૌથી યોગ્ય method હોય છે. ત્યાર પછી આપણને ઉપયોગ, next question છે, the marketing information system, that is MIS. And how does it differ from MR? ને માર્કેટિંગ રિસર્ચ કરતા માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ અલગ કેવી રીતે છે? We know that the MR is a systematic identification, collection, analysis of the information for the use of marketing decision making. માર્કેટિંગ ડિસિઝન મેકિંગ માટે માહિતીનું એકત્રીકરણ કરવું, એનું કલેક્શન, આઈડેન્ટિફાય, ઓળખવી, એનું એનાલિસિસ કરવું, વિશ્લેષણ કરી અને ઉપયોગ કરવામાં આવે છે. The information obtained through the MR and the source, એના જે સ્ત્રોતોમાંથી જે માહિતી મેળવવામાં આવે છે, સચ એઝ ઇન્ટરનલ રેકોર્ડ્સ, કંપનીના આંતરિક આંકડા હોય, કે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ, બીકમ એન ઇન્ટ્રિજનલ પાર્ટ ઓફ MIS. એ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમનો એક ભાગ છે. અ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇઝ ફોર્મલાઇઝ અ સેટ ઓફ પ્રોસીજર્સ ફોર ગેધરિંગ, એનાલાઇઝિંગ, સ્ટોરિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ ઇન્ફોર્મેશન. માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એક પદ્ધતિસરની પ્રક્રિયા છે, જેની અંદર જનરેટ એટલે કે માહિતી ઉદ્ભવવામાં આવે છે, એનું વિશ્લેષણ કરવામાં આવે છે, એનો સંગ્રહ કરી અને એની વહેંચણી કરવામાં આવે છે ટુ ધ માર્કેટિંગ ડિસિઝન મેકર્સ, કે જે નિર્ણય કરતા હોય એ લોકોને સોંપવામાં આવે છે ઓન એન ઓન ગોઈંગ બેઝિસ, એટલે સતતતાના ધોરણે. MIS પ્રોવાઈડ ધ ઇન્ફોર્મેશન કન્ટિન્યુઅસલી, એ સતત માહિતી પૂરી પાડે છે, રાધર દેન ઓન ધ બેઝિસ ઓફ એડહોક રિસર્ચ સ્ટડી, માત્ર ઉચ્ચ અભ્યાસ કરીને નહીં, એ સતતતાના ધોરણે માહિતી એકત્રિત કરે છે અને પૂરી પાડે છે. The design of MIS focuses on each decision's maker's responsibility. MIS focus શું કરે છે? Each decision makers, દરેકે દરેક decision makers એની જવાબદારી બને છે. Styles and information needed, જે માહિતીની જરૂર હોય એના માટે. Information gathered from the various sources are combined. અલગ અલગ સ્ત્રોતોમાંથી જે માહિતી મેળવવામાં આવે એને એકત્રિત કરવામાં આવે છે. And presented in the format, અને ચોક્કસ ફોર્મેટમાં ગોઠવવામાં આવે છે. That can be used for decision making, જેથી એના આધાર પર નિર્ણય લઈ શકાતા હોય. MIS is limited in the amount, એનું જે સ્વરૂપ છે મર્યાદિત છે. And the nature of information is provided, અને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવે છે. This is because, એનું કારણ એ છે, the information is rigidly structured, આ માહિતી જડ સ્વરૂપમાં ગોઠવાયેલી હોય છે. This limitations of the MIS can be overcome by the decision support system. અને આ સમસ્યામાંથી બહાર આવવા માટે એ લોકો એવું કીધું છે, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ ઊભી કરવામાં આવે છે, જેને DSS નામથી ઓળખવામાં આવે છે. ઇટ એનેબલ્સ ધ ડિસિઝન મેકર્સ ટુ ઇન્ટરેક્ટ ડાયરેક્ટલી વિથ ધ ડેટાબેઝ એન્ડ એનાલિસિસ મોડલ. જે લોકો એનાલિસિસ કરે છે, કે જે ડેટાબેઝ એકત્રિત કરે છે, એ લોકો સાથે ડાયરેક્ટ વાતચીત કરી શકે છે, ઇન્ટરેક્ટ કરી શકે છે. DSS આર ધ ઇન્ટ્રિજનલ સિસ્ટમ, એક આંતરિક સિસ્ટમ છે, ઇન્કલુડિંગ ધ હાર્ડવેર કોમ્યુનિકેશન નેટવર્ક, ડેટાબેઝ, મોડ બેઝ એન્ડ ધ સોફ્ટવેર બેઝ. એ અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે. નેટવર્ક બેઝ પણ હોઈ શકે,
બરાબર છે, ડેટાબેઝ પણ હોઈ શકે એટલે આંકડાકીય માહિતી પણ હોઈ શકે છે, અને સ્વરૂપને લગતી પણ હોઈ શકે છે, અને સોફ્ટવેર લગતી પણ હોઈ શકે છે. માર્કેટિંગ રિસર્ચ કોન્ટ્રીબ્યુટ ધ રિસર્ચ ડેટા ટુ ધ ડેટાબેઝ, બરાબર છે. રિસર્ચ ડેટા જે છે ડેટાબેઝના આધાર પર ઉપયોગ કરે છે. માર્કેટિંગ મોડલ્સ ટુ ધ મોડલ બેઝ, અને પ્રોગ્રામ્સ એન્ડ એનાલિસિસ ઓફ ધ માર્કેટિંગ ડેટા ઓન સોફ્ટવેર બેઝ, સોફ્ટવેર બેઝ પર અલગ અલગ સ્વરૂપમાં કામ કરે છે. અ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ દેટ ઇઝ DSS કમ્બાઇન્ડ ધ યુઝ ઓફ ધ મોડલ્સ ઓર એનાલિટિકલ ટેકનિક્સ વિથ ધ ટ્રેડિશનલ એસેસ એન્ડ ધ ફંક્શન્સ ઓફ MIS. MISના જે પરંપરાગત જે ઉપયોગકર્તાઓ છે કે એના કાર્ય જે છે એની એનાલિટિકલ ટેકનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કામ કરે છે. અ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ ઇઝ ઇઝીયર ટુ યુઝ, સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે, એન્ડ કેન બી એડોપ્ટેડ ટુ ચેન્જીસ ઇન એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ ડિસિઝન મેકર્સ એપ્રોચ ટુ ધ યુઝર. એના ઉપયોગકર્તાઓ અને ડિસિઝન મેકર્સના એપ્રોચના આધાર પર એને પરિવર્તન પણ કરી શકાય છે. DSS હેવ બીન ફર્ધર ડેવલપ, એ ફરી પુનઃ વિકસાવવામાં આવે છે ટુ એક્સપર્ટ સિસ્ટમ, એક નિષ્ણાત સિસ્ટમ તરીકે દેટ યુટિલાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોસીજર, કે જેમાં આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ રીતે કોમ્પ્યુટરની મદદથી ઇન્ટેલિજન્સ પ્રોસીજરથી કામ કરવામાં આવે છે, ટુ ઇન્કોર્પોરેટ ધ એક્સપર્ટ જજમેન્ટ, જેથી નિષ્ણાત નિર્ણયો લઈ શકાય છે. બંને વચ્ચે તફાવત આપેલો છે કે માર્કેટિંગ રિસર્ચ જે છે ઇઝ અન્ડરટેકન ઓનલી વેન ધ પ્રોબ્લેમ અરાઇઝ, કે જ્યારે સમસ્યા ઉદભવે ત્યારે માર્કેટિંગ રિસર્ચ થાય છે. દેટ ઇઝ ઇઝ વર્ક ઇન અ ફ્રેગમેન્ટેડ એન્ડ ઇન્ટરમીડિયેટ ફ્યુઝન્સ, દેટ ઇઝ ઓન પ્રોજેક્ટ બેઝિસ, કે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે કામ થાય છે. જ્યારે MIS ઇટ્સ કન્ટિન્યુઅસ, એ સતત ચાલે છે. ઇટ વર્ક્સ એઝ અ સેપરેટ એન્ડ અ કન્ટિન્યુ સિસ્ટમ, એક સ્વતંત્ર પદ્ધતિ તરીકે કામ કરે છે. વેધર દેર ઇઝ એન ઓનલી પ્રોબ્લેમ ઓર નોટ, સમસ્યા હોય કે ના હોય, MIS કામ કરે છે. માર્કેટિંગ રિસર્ચ એમ્ફાસિસ એટલે મહત્વ આપે છે ઓન ધ હેન્ડલિંગ ઓફ ધ ઓનલી એક્સટર્નલ ઇન્ફોર્મેશન, માત્ર બાહ્ય માહિતીને. જ્યારે MIS છે એ હેન્ડલ ધ બોથ એક્સટર્નલ એઝ વેલ એઝ ધ ઇન્ટરનલ ઇન્ફોર્મેશન, એટલે કે આંતરિક અને બાહ્ય બંને માહિતી સાચવે છે. દેટ ઇઝ ટેક ઇન ટુ ધ એકાઉન્ટ ધ ફોર્મ્સ એન્ડ આઉટસાઇડ ધ ફોર્મ્સ, પેઢીની અંદર અને પેઢીની બહાર બંને બાબતોને ધ્યાનમાં લે છે. માર્કેટિંગ રિસર્ચનો જે હેતુ છે ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, ખાલી સમસ્યાનું નિવારણ કરવાનું છે. જ્યારે MISનો ઓબ્જેક્ટિવ છે ટુ પ્રિવેન્ટ એઝ વેલ એઝ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, સમસ્યા ઊભી ના થાય અને થાય તો એને સોલ્વ કરવા માટે. જે માર્કેટિંગ રિસર્ચ ઇટ ફોકસ ઓન ધ પાસ્ટ ઇન્ફોર્મેશન, ભૂતકાળની માહિતીનો ઉપયોગ કરે છે. સો ઇટ ઇઝ અ પાસ્ટ ઓરિએન્ટેડ. જ્યારે MIS છે ઇટ્સ ફોકસ ઓન ધ ફ્યુચર ઇન્ફોર્મેશન, ભવિષ્યની માહિતી માટે બનેલું છે. સો ઇટ ઇઝ અ ફ્યુચર ઓરિએન્ટેડ, એ ભવિષ્યની માહિતી. MR ઇટ ઇઝ નોટ બેઝડ ઓન ધ કોમ્પ્યુટર સિસ્ટમ, એ કોમ્પ્યુટર સિસ્ટમ પર કામ નથી કરતું. જ્યારે MIS એ કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ છે અને પ્રોગ્રામ બેઝ કામ કરે છે. માર્કેટિંગ રિસર્ચ જે છે ઇટ્સ વન ઓફ ધ ઇનપુટ દેટ ઇઝ સોર્સ ઓફ માર્કેટિંગ, MISનો એક ભાગ છે. ત્યારે MIS ઇન્કલુડ્સ અધર સબ સિસ્ટમ્સ ઇન એડિશન ટુ MR. માર્કેટિંગ રિસર્ચ સિવાય બીજી ઘણી બધી સિસ્ટમ્સ છે એમાં સમાવેશ થાય છે. ત્યાર પછી આપણને જે ક્વેશ્ચન આપેલો છે એ છે રાઇટ અ શોર્ટ નોટ ઓન ફોકસ ગ્રુપ ઇન્ટરવ્યૂ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.